साबरકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં થયેલ જૂથ વચ્ચે પથ્થરમારા બાદ ચોથા દિવસે શાંતિનો માહોલ હતો। હિંમતનગરમાં બે જૂથ વચ્ચે થયેલ પથ્થરમારા બાદ શહેરમાં શાંતિનો માહોલ ચોથા દિવસે પણ રહ્યો હતો। આરએએફ કંપની ટીમ છાપરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે। બિંદેશ માંડેલિયા સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહેરાપુરા આધુનિક ખેતી માટે પ્રખ્યાત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું મહેરપુરા ગામ જે બાગાયત ખેતી માટે સાબરકાંઠામાં મોખરે આવે છે। આ ગામમાં દાડમ, ચીકુ, સકટેડી, મોસંબી તેમજ ડ્રેગન ફ્રૂટ જેવા વાવેતર કરવામાં આવે છે, તેમજ આ ગામને નાના મોટા એવોર્ડથી નવાજવામાં આવેલા છે। આ ગામમાં દૂર દૂર રાજ્યોથી અહીં લોકો જોવા માટે આવે છે। જેવી બાગાયત ખેતી વધારે પ્રમાણમાં થાય છે, હાલ સકટેટીનું ઉત્પાદન ચાલુ હોવાથી દૂર દૂરથી વેપારીઓ અહીંયા આવે છે। ગામના નવયુવાનો દ્વારા મંડી ભરાય છે। ગામના ખેડૂતો તથા યુવાનો દ્વારા આવનારા વેપારીઓ માટે મંડપ પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયા મોટા ભાગના વેપારીઓ અન્ય રાજ્યોથી આવતા હોય છે, તેમજ અહીંના લોકલ વેપારીઓ પણ અહીંયા આવીને સારી ક્વોલિટીના સકટેટીની ખરીદી કરતા હોય છે। આ સાલ ખેડૂતો અને વેપારીઓમાં ખુશી દેખાઈ રહી છે। સારા ભાવ હોવાથી આ સાલ ખેડૂતો અને વેપારીઓમાં ખુશી દેખાઈ રહી છે। આબિદ બુરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। તે ગામ છે મહેરપુરા, અને હિંમતનગર તાલુકાનું મહેરપુરા ગામ એ બાગાયતી પાકોમાં પ્રખ્યાત ગામ છે। અહીંયો મોસંબી, ચીકુ, દાડમ વગેરે જે અમારા અહીંયા ખેતી થાય છે, અને આજ અત્યારે જે આ મંડી ચાલી રહી છે ગામમાં એ સક્કર ટેટીની છે। ટેટીનું વાવેતર પણ મોટું વાવેતર કરેલું છે ગામમાં સક્કર ટેટીનું, જે દરેક અલગ અલગ દૂરથી વેપારીઓ આવે છે ગામમાં। કિશનગર છે, મહેસાણા છે, વિજાપુર છે, હિંમતનગરના લોકલ વેપારી પણ આવે છે અહીંયો, અને મંડીમાં હેરાજી પદ્ધતિથી અહીંયા માલ વેચાય છે, અને સારો એવો અત્યારે ભાવ પણ મળે છે અમને। અને બીજા નંબરમાં બે નંબરનો પણ જે હોય છે એ પણ નાના માણસો આવે છે, એ પણ માલ લઈ જાય છે, અને સારું એવું દરેકને રિસ્પોન્સ આપીને સારી એવી અમે ખૂબ સેવા કરીએ છીએ એમની પણ, અને દરેક ગામમાં અહીંયા વેપારી પણ આવે બીજા એવી હું આશા રાખું છું, અને દૂર દૂરથી વેપારી આવે અહીંયા સારો એવો વિશ્વાસુ માલ મળે છે। અને આ સાલ અમારા ભાવ છે 20 રૂપિયાથી લઈને 21 રૂપિયાના ભાવ સક્કર ટેટીના ભાવ પડે છે, અને આ અમારે મંડી દર સાલ અહીંયા ભરાય છે, અને મેરપુરા ગામમાં ટેટીનું થોડું વાવેતર મોટું કરેલું છે અમે। અને બીજું આ માધ્યમથી, આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું આપને જણાવીશ કે જે ના જાણતા હોય એ પણ જાણે કે ભાઈ અહીંયા આ ટાઈપની મેરપુરા ગામમાં મંડી ભરાય છે, અને દૂરથી વેપારીઓ અહીંયા લેવા આવે એવી હું આશા રાખું છું। અને મીડિયાના માધ્યમથી એ પણ હું આપને જણાવીશ કે મેરપુરામાં જો કોઈ પણ ટેટી જોઈતી હોય તો મેરપુરા ગામની મુલાકાત લે એકવાર, અને અહીંયા બધી જ પ્રકારનો માલ મળી રહેશે આપને એવી હું ખાતરી આપું છું। ધન્યવાદ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જૂની સિવિલ સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે જન્મ દિવસની ઉજવણી કરી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે હિંમતનગર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રાથમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષકોએ પ્રતિમાને ફૂલહાર કરીને રેલી સ્વરૂપે નીકળી હિંમતનગરના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જૂની પેન્શન યોજનામાં ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી। સર્કિટ હાઉસ ખાતે તમામ હોદ્દેદારો અને શિક્ષકો એકત્રિત થઈને રજૂઆત કરી હતી, અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। શું મામલો હતો અને કેમ આવેદન પત્ર આપ્યું, આગામી સમયમાં રણનીતિ શું હશે? આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે બંધારણના ઘડવૈયા હતા એ મુજબ, એમના બંધારણ મુજબ, બંધારણીય હક મુજબ અમારા કર્મચારીઓને જે નવી પેન્શન યોજના લાગુ કરેલી છે એ અન્યાય કરતા છે, અને એ નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માનનીય ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। અને આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પ્રતિમાને પુષ્પાંજ
अंजलि अर्पण करी अने आ कार्यक्रम हजी आगळनी अमारी जे कर्मचारी मोर्चो जे रणनीति नक्की करे ए प्रमाणे हवे कार्यक्रम आपीशुं। साबरकांठा जिल्लाना तमाम कर्मचारीना तमाम संगठन अत्यारे जोड़ाई अने माननीय धारासभ्य श्री राजेन्द्रसिंह जी चावड़ा साहेबने आवेदनपत्र आप्युं छे अने अमारी मागणी बुलंद करी छे।